સંધ્યામાં ધોરણ બે વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ બે. અગાઉ આપણે ભાગ એક ભણી ગયા બરોબર. આજે ભણીશું ભાગ બેમાં પ્રશ્ન ત્રણ બ. નીચે આપેલા અંગ્રેજી અંકો સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. આપણને ઉદાહરણ આપ્યું છે, સિક્સ અંક લખેલો છે, અંગ્રેજી અંક સિક્સ લખ્યું છે, એની સામે આપણે ઉચ્ચાર લખવાનો સિક્સ બરોબર. ખબર પડી જાય ને, અવર ના થઈ જાય, અંગ્રેજીનો સ્પેલિંગમાં ગુજરાતી ના થઈ જાય, ગુજરાતીમાં અંગ્રેજી ના થઈ જાય, એનું ધ્યાન રાખવાનું તમને પહેલાં પરીક્ષામાં પેપરમાં ઉદાહરણ આપેલું હશે. આવી રીતે એ ઉદાહરણ જોઈને તમારે લખવાનું છે કે સિક્સ તો સિક્સ લખવાના. તો હવે એક નંબરમાં આપ્યું છે ફાઈવ, લખવાનું ફાઈવ. આખા જગ્યામાં શું લખવાનું? ફાઈવ. પાંચને અંગ્રેજીમાં શું કહેવાય? ફાઈવ. એ અંગ્રેજી ઉચ્ચાર લખવાનું. અહીંયા પાંચ લખી દેવાના નથી. અમુક લોકો એવું કરે છે એ પાંચ લખેલા હોય તો એ ગુજરાતીમાં પાંચ લખી દે, પણ આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો એટલે ફાઈવ લખવાનું. પછી બે નંબરમાં નાઇન, તો એ લખીશું નાઇન. પછી ત્રણ નંબરમાં શું છે? વન, તો એ લખીશું વન. ચાર નંબરમાં શું છે? થ્રી, તો એ લખીશું આપણે ગુજરાતી ઉચ્ચારમાં, અંગ્રેજી ઉચ્ચાર થ્રી, અંગ્રેજી ઉચ્ચાર ગુજરાતીમાં લખવાનું થ્રી. શું આવે? તો એને શું કહેવાય? થ્રી, અંગ્રેજી ઉચ્ચાર. પાંચ નંબર ચાર, ફોર શું છે? ફોર, તો એ લખવાનું ફોર, લખવાનું ફોર. શું છે? સિક્સ નંબરમાં ટેન, તો એ લખીશું ટેન. સેવન નંબરમાં શું છે? સેવન, તો લખીશું અહીંયા સેવન. પછી એટ નંબરમાં શું છે? ટુ, તો એ લખીશું ટુ. નાઇન નંબરમાં એટ છે, તો એ લખીશું એટ. એટ લખી શકો અને એટ પણ લખી શકો. આપણે જોયા અંક અને ઉચ્ચાર. પ્રશ્ન ત્રણ ક. નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના ગુજરાતી અર્થ લખો. એ આપણે અંગ્રેજી સ્પેલિંગ આપ્યા છે, એની સામે આપણે ગુજરાતી અર્થ લખવાના છે. પહેલામાં આપણે ગુજરાતી શબ્દ, અંગ્રેજી શબ્દ ઉચ્ચાર લખવાનો હતો અંક સામે. અહીંયા આપણે અંગ્રેજી સ્પેલિંગ આપ્યા છે, એ આપણે ગુજરાતી અર્થ લખવાનું છે બરોબર. એક, બે, ત્રણ, ચાર, પાંચ એવી રીતે લખવાનું છે. તે આપણે ઉપર લખવાનું હતું વન ટુ થ્રી ફોર, અહીંયા ગુજરાતી લખવાનું, ત્યાં અંગ્રેજી લખવાના હતા ઉચ્ચાર. અહીં આપણે જોઈએ હવે ઉદાહરણ. એફ ઓ યુ આર, તો ચાર, ફોર એટલે ચાર, તો અહીં લખવાનું ચાર બરોબર. વન નંબર એક, એસ આઈ એક્સ, એસ આઈ એટલે એક્સ, એટલે શું થાય? સિક્સ. સિક્સ એટલે શું થાય? સ, લખીશું સ. બે નંબર ટી એન, ટેન એટલે દસ, ટેન એટલે દસ, અહીં લખીશું દસ. ત્રણ નંબર ઓ એન ઈ, ઓ એન ઈ વન એટલે એક, અહીં લખીશું એક. ચાર નંબર ટી ડબલ્યુ ઓ, ટી ડબલ્યુ ઓ ટુ એટલે શું થાય? બે, તો અહીં લખીશું બે. પાંચ નંબર એફ આઈ વી ઈ, એફ આઈ વી એટલે શું થાય? ફાઈવ, એટલે કેટલા થાય? ફાઈવ એટલે પાંચ, તો એ લખવાનું પાંચ, ગુજરાતી અર્થ લખવાનું એટલે ગુજરાતી લખવાનું. સિક્સ નંબર એસ ઈ વી એન, એસ ઈ વી એન સેવન, સેવન એટલે સાત, એ લખીશું સાત. સાત નંબર ઈ આઈ જી એટ ટી, એટ એટલે આઠ, થાય આઠ, એટ એટલે આઠ, તો આપણે લખીશું આઠ. અહીંયા ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ, થ્રી એટલે ત્રણ થાય. નાઇન નંબરમાં એન આઈ એન ઈ, એન આઈ એન ઈ નાઇન એટલે નવ, અહીં લખીશું નવ બરાબર. તો હવે અંગ્રેજી સ્પેલિંગ સામે ગુજરાતી અર્થ લખ્યા. હવે જોઈશું પ્રશ્ન ચાર અ.
બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. બોક્સમાં આપણને વાહનોના નામ આપે છે, એમાંથી વાહનોના નામ જોઈને આપણે ચિત્ર જોઈને નામ લખવાના છે. બરાબર, તો આપણને રિક્ષો, સ્કૂટર, હેલિકોપ્ટર, બસ, કાર, શિપ, બોટ, વેન, એરોપ્લેન, બાઇસિકલ, ડોંગા, ટ્રેન આ બધા નામ આપેલા છે બોક્સમાં. તો આપણે એમાંથી શોધીને અહીંયા નીચે લખવાના છે. તો એક નંબર શું છે? એરોપ્લેન. શું છે? એરોપ્લેન. તો આપણે અહીંયા એરોપ્લેનનો સ્પેલિંગ લખશું. એરોપ્લેનનો સ્પેલિંગ ક્યાં છે? આર. તો અહીંથી શોધીને આપણે લખવાનું, એટલે ભૂલ થાય નહીં એની ધ્યાન રાખવાનું સ્પેલિંગમાં. એ આઈ આર પી એલ એ એન ઈ. એરોપ્લેન એટલે વિમાન. પછી બીજું ચિત્ર છે સીપ. સીપ એટલે શું થાય? ખબર છે સીપ? સીપ એટલે શું થાય? સીપ એટલે જહાજ થાય. તો સીપનું સ્પેલિંગ એસ એચ આઈ પી લખવાનું. એસ એચ આઈ પી. સીપ એટલે જહાજ. ને એસ એચ ડબલ ઈ પી. સીપ એટલે ગેડું થાય. ને આઈ આવે, ડબલ ઈ આવે તો ગેડું થાય, ને આઈ આવે તો જહાજ થાય. બરાબર ખબર પડી ને? કઈ નંબર? બસ. તો બસ તો સ્પેલિંગ બી યુ એસ. બી યુ એસ બસ એટલે બસ. ચાર નંબર વી એ એન. વેન એટલે વાન. તો વી એ એન વાન એટલે વેન એટલે વાન. પાંચ નંબર કાર, મોટર કાર. સી એ આર. સી એ આર કાર એટલે મોટર કાર. પછી આ શાનું ચિત્ર છે? હોડીનું. બોટ. બોટ એટલે હોડી. બી ઓ એ ટી. બોટ એટલે હોડી. ટોંગા. તો ઘોડાગાડી. તો ટી ઓ એન જી એ. ટોંગા એટલે ઘોડાગાડી. પછી આઠ નંબર રેલગાડી. ટ્રેન. ટી આર એ આઈ એન. ટ્રેન. નાઇન નંબર બાઇસિકલ. બી આઈ સી વાય સી એલ ઈ. બાઇસિકલ એટલે સાયકલ. બાઇસિકલ એટલે સાયકલ. દસ નંબર સાનું ચિત્ર છે સ્કૂટર. એસ સી ડબલ ઓ ટી આર. સ્કૂટર એટલે સ્કૂટર. બરાબર, સ્કૂટર એટલે સ્કૂટર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. હવે અગિયાર નંબર શું છે? રિક્ષા. રિક્ષો. તો રિક્ષાનું સ્પેલિંગ લખવાનું આર આઈ સી કે એસ એચ એ ડબલ. રિક્ષા એટલે રિક્ષા. ધાય રિક્ષા. પછી શું છે? હેલિકોપ્ટર. શું છે? હેલિકોપ્ટર. હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. હેલિકોપ્ટરનું સ્પેલિંગ એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર. હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. બરાબર, આગળ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન ચાર બ. વાહનોના નામોને યોગ્ય ચિત્રો સાથે જોડો. એ આપણને વાહનોના નામ આપ્યા છે, એને યોગ્ય શબ્દ સાથે આપણે જોડવાના છે. તો આપણને આપ્યું છે સ્કૂટર. તો સ્કૂટરનો સ્પેલિંગ ક્યાં છે આપણે જોઈએ, અને એની સામે જોવાનું. તો આ સ્કૂટર છે એસ સી ડબલ ઓ ટી આ સ્કૂટર. તો એ સ્કૂટર સામે આપણે જોડીશું. પછી આ શું છે? હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટરનો સ્પેલિંગ આપણે જોવાનો એચ વાળું. તો એચ ઈ એલ આઈ સી ઓ પી ટી આર. તો હેલિકોપ્ટર સાથે આપણે જોડીશું અહીંયા. બરાબર, આવી રીતે જોડવાના. તમે વ્યવસ્થિત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આને જોડવાના છે. બરાબર, પછી કાર છે. આ શું છે? કારનું ચિત્ર છે. તો કારનું સ્પેલિંગ થાય શું થાય? સી એ આર. સી એ આર. તો અહીંયા કાર સામે જોડીશું. પછી આ શું છે? ટ્રેન. તો ટ્રેનનું સ્પેલિંગ ડી આર એ આઈ એન. તો ટ્રેનને ટ્રેન સામે જોડીશું સ્પેલિંગ સામે. પછી શું છે? આ સાનું ચિત્ર છે બાઇસિકલ. તો બાઇસિકલનો સ્પેલિંગ ક્યાં છે જોવાનું. તો બી આઈ સી વાય સી એલ ઈ. બાઇસિકલને આપણે અહીંયા બાઇસિકલ શબ્દ સાથે આપણે જોડીશું. પછી રિક્ષા. રિક્ષા તો સ્પેલિંગ પહેલું સ્પેલિંગ છે રિક્ષા. તો અહીંયા આપણે રિક્ષાને
પછી ઘોડા ગાડીની, ઘોડા ગાડીને અંગ્રેજીમાં શું કહેવાય? ટંગા, ઓ ટી ઓ એન જી એ, ટંગા. તો શું આપણે જોઈશું છે? આ ટ્રક, કયું વાહન છે? ટ્રક, ટી આર યુ સી કે. આપણે જોઈશું ટ્રકને. હા, ખરા નસ્તે. આપણે એક નંબરમાં ડોગ, બે નંબરમાં ડિયર એટલે હરણ, ત્રણ નંબરમાં કેટ એટલે બિલાડી, ઉંદર એટલે આર એ ટી રેટ એટલે ઉંદર. પાંચ નંબર સારું ચિત્ર છે ખિસકોલી. શું છે? ખિસકોલી. ખિસકોલીને શું કહેવાય? ખબર પડે છે? ખિસકોલીને શું? ખિસકોલી નહીં, શિયાળ છે. શું છે? શિયાળ. પાંચ નંબરમાં સારું ચિત્ર છે શિયાળ ચિત્ર. બરોબર, આ શિયાળનું ચિત્ર છે. આનું છે શિયાળનું. તો શિયાળને શું કહેવાય? તો ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. એફ ઓ એક્સ, એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. આ ભૂંડનું ચિત્ર છે. આ ભૂંડનું ચિત્ર છે. તો ભૂંડને શું કહેવાય? પી આઈ જી, પીગ એટલે ભૂંડ. પી આઈ જી, પીગ એટલે ભૂંડ. ચિત્ર જોઈને તમારે ઓળખવાનું કે શાનું ચિત્ર છે. મારા જેવું ના થાય કે મને આ ખિસકોલી જેવું દેખાયું, મને પછી જોયું ત્યારે ખબર પડે કે આ શિયાળ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, સાત નંબર સી સી. વાઘને સીમાં પણ ધ્યાન રાખવાનું કે સીનો વાઘ ના થઈ જાય, વાઘનો સી ના થાય. તો સી સી, સીને શું અંગ્રેજીમાં કહેવાય? લાયન. એલ આઈ ઓ એન, લાયન એટલે સી. આઠ નંબર ગાયનું ચિત્ર છે. ગાયને શું કહેવાય? સી ઓ ડબલ્યુ, કાઉ એટલે ગાય. સી ઓ ડબલ્યુ, કાઉ એટલે ગાય. નવ નંબર રીન્સ. શું શાનું ચિત્ર છે? રીન્સનું. રીન્સને અંગ્રેજીમાં શું કહેવાય? બેર. બેર એટલે રીન્સ. દસ નંબર ઘોડાનું ચિત્ર છે. શાનું છે? ઘોડાનું. તો ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય? હોર્સ. તો હોર્સનો સ્પેલિંગ એચ ઓ આર એસ ઇ. અગિયાર નંબર વાંદરો. વાંદરાને અંગ્રેજીમાં શું કહેવાય? મણકી. મંકીનો સ્પેલિંગ એમ ઓ એન કે ઇ વાય. હવે જે લખવાનું છે. બરાબર, બાર નંબર ભેંસ. ભેંસને શું કહેવાય? બફેલો. બફેલો એટલે ભેંસ. તેર નંબર ઊંટ. ઊંટને શું કહેવાય અંગ્રેજીમાં? કેમલ. કેમિલનો સ્પેલિંગ સી એ એમ ઈ એલ. કેમલ એટલે ઊંડા. શું છે? સસલું. સસલાને અંગ્રેજીમાં શું કહેવાય? રેબિટ. આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું. આ શું છે? જીરા. તો જીરા એટલે અંગ્રેજીમાં જીરા પણ કહેવાય. જીરા. પછી શું છે? આ ખિસકોલી. આ નાની સાંકડી ખિસકોલી. ખિસકોલીની અંગ્રેજીમાં શું કહેવાય? સ્કિરવલ. સ્કિરવલ એટલે ખિસકોલી. એસ યુ યુ આઈ ડબલ આર ઈ એસ, સ્કિરવલ એટલે ખિસકોલી. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ બ. ચિત્ર જોઈ પ્રાણીના નામના સાચા સ્પેલિંગ સામે બોક્સમાં ખરું કરો. બરાબર, સાચું જે સ્પેલિંગ હોય એ બોક્સ માટે ખરાની નિશાની કરવાની છે. અહીંયા ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો થાય. એમ ઓ એન કે ઈ વાય એટલે વાંદરાનું ચિત્ર છે. તો મનકી એટલે વાંદરો. અહીં આપણે મનકી સાચો સ્પેલિંગ આ છે એટલે અહીંયા ખરાની નિશાની કરીશું આ બોક્સમાં. હોર્સ. હોર્સ એટલે ઘોડો. તો એચ ઓ આર એસ ઈ એટલે હોર્સ એટલે ઘોડો. એચ ઓ યુ એસ ઈ, હાઉસ એટલે ઘર થાય. એ હોર્સ એટલે ઘોડો. એટલે અહીંયા સાચું સાચું છે બોક્સમાં. એટલે અહીંયા સાચું કર્યું. આ સ્પેલિંગ સાચું છે એટલે આપણે ખરાની નિશાની કરીશું. શું છે? ઊંટ. ઊંટને શું કહેવાય? આ ટેબલ. ટેબલ એટલે ટેબલ. અને આ શું છે? કેમલ. કેમલ એટલે ઊંટ. સી એ એમ ઈ એલ, કેમલ એટલે ઊંટ. એટલે અહીંયા આ
સાચો સ્પેલિંગ એટલે અહીંયા આપણે ખરાની નિશાની કરીશું આ બોક્સમાં. આ શું છે? ગધેડું. DONKEY ડોંકી એટલે ગધેડો, MONKEY એટલે વાંદરો. આ ગધેડાનું ચિત્ર છે એટલે આ સ્પેલિંગ સાચો છે. એટલે અહીંયા બોક્સમાં સાચાની નિશાની કરીશું. આ શું છે? ગેટું. SHIP શિપ એટલે જહાજ થાય. મેં તમને કીધું હતું ને SIS આવો જહાજ થાય અને ડબલ ઈ આવે એટલે ગેટું થાય. તો SHEE શિપ એટલે ગેટું. તો આ સ્પેલિંગ સાચું એટલે યસ ઘરણ નિશાની કરીશું. ટાઈગર અને રાઇડર. ટાઈગર એટલે વાઘ. TIGER ટાઈગર એટલે વાઘ એટલે આ સ્પેલિંગ સાચું એટલે સાચાની નિશાની કરીશું. આ શું છે? સસલું. સસલાને શું કહેવાય? રેબિટ. રેબિટ એટલે સસલું. રોબિન. ROBIN રોબિન. અને RABBIT રેબિટ એટલે સસલું. તો આ સ્પેલિંગ સાચું છે એટલે એની નિશાની કરીશું. બકરી. બકરીને અંગ્રેજીમાં શું કહેવાય? ગોટ. GOAT ગોટ એટલે બકરી. BOAT બોટ એટલે હોળી. ગોટનું ચિત્ર છે એટલે આપણે ગોટ સામું ખરાની નિશાની કરીશું. આ સામું ચિત્ર છે હાથી. હાથીની અંગ્રેજીમાં શું કહેવાય? એલિફન્ટ. શું કહેવાય? એલિફન્ટ. તો એલિફેન્ટનો સ્પેલિંગ પહેલો ચાલો છે ELEPHANT એલિફન્ટ. આ સ્કેરવલનો સ્પેલિંગ એટલે ફિસ્કોરી. આ ચિત્ર સામું છે એલિફન્ટનું એ આપણે ખરાની નિશાની કરીશું. આ તમને સામું ચિત્ર દેખાય છે ભેંસ. તો અહીં આપણે આપ્યું છે બફેલું. BUFFALO તો બફેલું. અને આ શું છે? બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું. બફેલું એટલે ભેંસ. તો ભેંસ છે એનું છે ભેંસનું ચિત્ર છે એટલે આપણે અહીંયા સાચાની નિશાની કરીશું બફેલામાં. LION નું ચિત્ર છે લાયન. લાયન સિંહનું. ટાઈગર. આ ટાઈગર એટલે વાઘ થાય અને લાયન એટલે સિંહ થાય. તો આ ચિત્ર સારું છે લાયન એટલે સિંહનું છે. તો અહીં આપણે લાયન સામું સાચું કરીશું. આ સાનું ચિત્ર છે બિલાડી. બિલાડીને શું કહેવાય? કેટ. આ શું આપ્યું છે? પહેલો સ્પેલિંગ RAT રેટ એટલે ઊંડા થાય અને CAT કેટ એટલે બિલાડી થાય. એટલે બિલાડીનું ચિત્ર એટલે આપણે ખરા નિશાની કરીશું. આ સાનું ચિત્ર છે ડોગ. સાનું ચિત્ર છે ડોગ. ડોટ આપ્યું છે. DOT ડોટ આપણે ગુજરાતીને શું કહેવાય? ડોગ. DOG તો DOG ડોગ્સ. સાચાની નિશાની કરીશું. જે સાચો સ્પેલિંગ હોય એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. આ આપ્યું ઝીબ્રા અને શું કહેવાય? ચિત્ર શોનું છે? ઝીબ્રાનું. તો ઝીબ્રા સામે આપણે ઝીબ્રાનો સ્પેલિંગ જોઈએ. ZEBRA ઝીબ્રા. અને આ સ્કિરવલ છે એટલે કિસ્કોલી. તો ઝીબ્રાનો સ્પેલિંગ આ સાચો છે એટલે અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. આ શું છે? શિયાળ. શિયાળનું ચિત્ર છે. સાનું છે? શિયાળ. બોક્સ એટલે ખોખું. ખા ખોખું થાય. અને FOF ફોક્સ એટલે શિયાળ થાય ખોખું થાય. તો આપણે શિયાળનું ચિત્ર આપ્યું છે એટલે FOF ફોક્સ સામે આપણે ખરાની નિશાની કરીશું. આ સાનું ચિત્ર છે ગાય. સાનું ચિત્ર છે ગાયનું. તો ગાયનું શું કહેવાય? COW કાઉ એટલે ગાય. અને ક્રો એટલે કાગડો થાય. CROW આ ક્રો છે એટલે કાગડો. અને આ COW એટલે કાઉ એટલે ગાય. અહીંયા ગાય કાઉમાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર. તો આપણે અહીંયા પ્રાણીઓના ચિત્રો આપ્યા છે એમાં સાચા સ્પેલિંગ સામે આપણે સાચાની નિશાની કરી. બરાબર ને? તમારે પરીક્ષામાં ના ભૂલ ના થાય એ રીતે તમારે સ્પેલિંગ જોવાનું. એનો ઉચ્ચાર શું થાય છે એ જોઈને પછી ખરાની નિશાની કરવાની. પહેલાં ચિત્ર જોવાનું અને ચિત્ર જોઈને એને શું કહેવાય અંગ્રેજીમાં એ જોવાનું. અને પછી સાચું સ્પેલિંગ લાગે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે. બરાબર ને? તો અંગ્રેજીમાં આપણો ભાગ 2 પૂરો થાય છે. અંગ્રેજીની નોટમાં તમારે હોમવર્ક લખવાનું છે. અંગ્રેજીની નોટમાં તમારે હોમવર્ક લખવાનું છે. તો હોમવર્કમાં લખવાનું છે પ્રશ્ન 3b. નીચે આપેલા અંગ્રેજી અંકો સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. તો તમારે આ લેસનમાં લખવાનું છે. ઉદાહરણ 6 તો 6 તો એ
આઈડી લખવાનું, એક નંબર 5 2 5 9 2 9 1 2 1. આવી રીતે તમારે એસ એમમાં લખવાનું છે. આગળ લખવાનું છે બીજું 3 2 3, 5 4 4, 10 2 10, 7 2 7, 2 2, 8 2 8. આવી રીતે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. પ્રશ્ન તો અહીં કહો, નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના ગુજરાતી અર્થ લખો. અહીંયા ગુજરાતી અર્થ લખવાના છે. સ્પેલિંગ આપે અહીં 6 2 6, 10 2 10, 2 1 થી 9 તમારે લખવાના છે. 1 થી 9 તમારે આ લખવાના છે, બરાબર. ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. પ્રશ્ન ચારો બોક્સમાંથી ના શબ્દનો આ તમારે લેસનમાં લખવાનું નથી, આ તમારે લેસનમાં લખવાનું નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 5, બોક્સ ચિત્ર જોઈ પ્રાણીના નામ ના સાચા સ્પેલિંગ સામે બોક્સમાં ખરું કરો. તમારે બોક્સમાં અહીંયા ચિત્ર દોરવાનું નથી, તમારે નામ વાંદરો ઘોડો એવું નામ લખીને તમારે આ બે નામ લખવાના, એમાંથી જે સાચું હોય એમાં સાચાની નિશાની કરવાની છે. અહીંયા વાંદરો કઈ ડોકી મનકી તો મનકીમાં સાચું કરવાનું, ઘોડો પર્સ હાઉસ તો પર્સમાં ખરું કરવાનું, અહીંયા ગુજરાતી નામ લખવાનું, બરાબર. પછી આગળ આટલું તમારે લખવાનું. આ ગુજરાતી બોક્સમાં નામ લખીને આવી રીતે તમારે લખવાનું છે, મેં તમને બતાવ્યું એવી રીતે હોમવર્કમાં લખવાનું છે, બરાબર. પછી આગળ જોવાનું આર્ય લેસનમાં લખવાનું છે. પછી ભેંસ, સિંહ, બિલાડી, કૂતરો, ઝીબ્રા, શિયાળ અને ગાય આવી રીતે ગુજરાતી નામ લખીને આવી રીતે બોક્સમાં કરેલું છે. તમારે એવી રીતે હોમવર્કમાં લખવાનું છે. સારા અક્ષરે ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. સ્પેલિંગમાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. અહીં આપણો ભાગ 2 પૂરો થાય છે. આપણો ભાગ 2 પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.